2022 ના ઇલેક્શન અને લોટિંગની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. મતગણતરીની પ્રક્રિયા 8મી તારીખે સવારથી શરૂ થવાની છે. ગુજરાતના 100 મતદાતા ભાઈ બહેનોએ જે રીતે મતદાનનો ઉમળકો બતાવ્યો, જે રીતે અમને ગુજરાતના ઉત્કર્ષ માટે, ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના સુરક્ષા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉપર વિશ્વાસ કર્યો અને મતદાનની પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે એમણે ભાગ લીધો, એના માટે હું મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વિશેષ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ વિશેષ રૂપે આભાર માનું છું કે આ ઇલેક્શન દરમિયાન એમણે સતત ગુજરાતનો પ્રવાસ કરીને ગુજરાતના મતદાતા સાથે એમનો જે સંબંધ છે, જે એમના પ્રત્યે પરસ્પર વિશ્વાસ છે, જે લાગણીનો સેતુ બંધાયેલો છે, એમની જે મોદી સાહેબ પાસેથી ગુજરાતના મતદાતાની અપેક્ષા છે, એમણે અહીં પ્રચાર અને પ્રવાસ દરમિયાન એમણે વિશ્વાસ ફરીથી દોહરાવ્યો છે અને ગુજરાતના વિકાસમાં ગુજરાતના મતદાતાઓની અપેક્ષા કરતા વધુ કંઈક કરવાની પણ એમણે ખાતરી આપી છે. એમના માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમણે સતત એ ગુજરાતના પ્રવાસમાં રહ્યા, અહીંયા લાંબો સમય રહ્યા, ઉમેદવારોની ચયન પ્રક્રિયાથી માંડીને આખી વ્યૂહરચનામાં એમણે જવાબદારી સંભાળી, અમને માર્ગદર્શન આપ્યું. એમના માટે પણ હું આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેન્દ્રના 100 મંત્રીઓ, અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, સૌ સાંસદશ્રીઓ, સંગઠનના સૌ મહામંત્રી અને સૌ પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે મહત્વનું યોગદાન એમનું રહ્યું છે કે જેમના ઉપર ભારતીય જનતા પાર્ટી નિર્ભર છે, એવા સૌ કાર્યકર્તા મિત્રોએ જે રીતે આખા ઇલેક્શન દરમિયાન સતત એમને મળેલી જવાબદારી સંભાળી અને કોંગ્રેસ તરફે લોકોનો જે નેગેટિવ વલણ હતો એના કારણે જે મતદાન ઓછું થતું હતું એમાં પણ વધુમાં વધુ મતદાન થાય એના માટે એમણે જે પ્રયત્ન કર્યો અને સફળતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં એમને ખૂબ મોટું મતદાન કરાવી શક્યા એના માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પણ અમારી વાત લોકો સુધી અને લોકોને જે અપેક્ષાઓ કે અમારા સુધી પહોંચાડવા માટે જે માધ્યમ બન્યા, અમને જાગૃત આપવા માટે પણ આપનો જે સફળ પ્રયત્ન હતો એના માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મને વિશ્વાસ છે કે 8મી તારીખે સવારથી જે મતગણતરી શરૂ થશે તેની અંદર અમારી જે અપેક્ષા છે કે આ વખતે રેકોર્ડ સીટો જીતવી, રેકોર્ડ લીડ સાથે સીટો જીતવી અને સૌથી વધારે વોટ શેર એનો પણ રેકોર્ડ બનાવવો, એવો જે 3 રેકોર્ડ કરવા માટેની જે અમારી અપેક્ષા છે એ ચોક્કસપણે આ વખતે પૂર્ણ થવાની છે અને આમાં મહત્વનું યોગદાન આપનાર મતદાતા ભાઈ બહેનોનો આભાર માનું છું. આપ સૌનો પણ આભાર સાથે મારી વાત કરી રહ્યા છું. મતદાનના પર્સન્ટેજ સાથે આમાં જતા નથી કે મતદાનનો ફાઇનલ આપણે હજુ આવી શકે, હજુ વાત છે, પરંતુ અમે એટલું ચોક્કસપણે કરવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મતદાતાઓ સાથેનો સંપર્ક કર્યો છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ગુજરાતના મતદાતાઓ જે રીતે મત આપવા માટે નીકળ્યા છે એના કારણે ભારતીય જનતા પાર્ટીનો જે હિસ્સો છે એ ખૂબ મોટો રહેશે એવો અમને વિશ્વાસ છે. પહેલા તબક્કામાં મતદાન ઓછું હતું.
તબક્કાના પણ જે આંકડા સામે આવ્યા છે તેમાં પણ કમ્પેરી કરતા બહુ આ પેજ કમિટીની જે કોન્સેપ્ટ હતો એમાં એ જ હતું કે કઈ પેજ સમિતિના જે સભ્યો છે તેને મતદાન મથક સુધી લઈ જવા ઓછું થયું છે આપણું શું આંકડો છે જો ગયા વખતે 2017 માં જે મતદાન થયું હતું એના પર્સન્ટેજ વધારે હતા પરંતુ કુલ મતદાતા વધવાને કારણે આ પર્સન્ટેજ ડાઉન થયા છે પરંતુ મતદાન એ પહેલા તબક્કામાં 10 લાખ વધારે હતો બીજા તબક્કામાં પણ હમણાં જે ફિગર આવશે તો આપણે જોવા મળશે કે બીજા તબક્કામાં 2017 જે મતદાન હતું એના કારણે આ વખતે વધારે મતદાન મળશે પેજ કમિટીની વાત છે એ હવે શરૂ થાય છે કેમ કે પેજ કમિટીના કાર્યકર્તાઓએ જે રીતે મતદાન કરાવ્યું એ રિફ્લેક્ટ થશે 2008 તારીખે કેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો કેટલો હિસ્સો મળ્યો છે અને એ હિસ્સો ચોક્કસપણે મોટો હશે એવો અમને વિશ્વાસ છે કેમ કે આખી પ્રક્રિયામાં પેજ કમિટીના કાર્યકર્તાઓએ જે ભાગ લીધો એમણે તે મતદાન કર્યું એના કારણે શક્ય બન્યું છે જો અન્ય પાર્ટીઓ પણ પોતાના મતદાતાઓને મતદાન મથક સુધી લઈ ગયા હોત તો હજુ એનો આંકડો મોટો થવાની શક્યતા હતી પરંતુ આપ સૌએ જોયું હશે કે આખા ગુજરાતના પહેલા અને બીજા સ્ટેજમાં જે મતદાન થયું એમાં અન્ય કોઈ પણ પાર્ટી મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા માટેનું આકર્ષણ ઊભું કરી શક્યા નથી એમને પ્રત્યે નિરાશા હતી એક હદ સુધી કહી શકાય કે એમના માટે તિરસ્કારની ભાવના હતી અને એના કારણે એ જે મતદાતાઓ નિરાશ હતા એના કારણે પણ મતદાનનો આંકડો હજુ ઓછો થયો છે ને તો હજુ ખૂબ મોટો વધી શક્યો હોય એ તો અમે ઉમેદવારે કહ્યું છે કે એમને જો અપહરણ કર્યું હોત એમને કોઈ શરીરને નુકસાન થયું તો એમના શરીર પર નાનો તો ઉજળો પણ નથી એ પોતે જ આવું સ્ટન કરીને ચાલ્યા ગયા અમારું માનવું છે અને પછી કોઈ ટ્વીટ આવે એમના નેતાઓને ત્યાર પછી પાછા આવી ગયા છે પરંતુ આ સ્ટન્ટને કારણે એમને કોઈ મોટો ફાયદો થઈ જાય એવો હું માનતો નથી આવા સ્ટન્ટથી દૂર રહેવું જોઈએ કેમ કે લોકો ખૂબ સમજદાર થઈ ગયા છે છેલ્લા દિવસે કોઈ ઉમેદવારને લઈ જવાથી સામેની પાર્ટીના ઉમેદવારને કોઈ ફાયદો થતો હોય એવું ક્યારે માનતો નથી એટલે આ સંપૂર્ણ સ્ટન્ટ છે શહેરી વિસ્તારોમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે સક્રિયતા હતી એના જ કારણે આપણે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ અને પહેલાં પણ કહ્યું કે બાકીની પાર્ટીઓએ પોતાના મતદાતાઓને આકર્ષવામાં અને મતદાન મથક સુધી લઈ જવામાં નિષ્ફળ રહ્યા છે એના કારણે એ મતદાન આપણને ઓછું દેખાય છે નમસ્કાર ગુજરાત વિધાનસભા 2022 ના ઇલેક્શન કા વોટિંગ કી પ્રક્રિયા આજ પૂર્ણ હોઈ હૈ 8 તારીખ કો સુબહ સે ઉસકે કાઉન્ટિંગ પ્રક્રિયા શરૂ હોગી મગર એ ઇલેક્શન કે દોરાન હમારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ને ગુજરાત કા પ્રવાસ કિયા અલગ અલગ જિલ્લો મે અલગ અલગ જગહ પર જ્યાં પાર્ટી ને ઉનકા આયોજન કિયા વહાં પર વો ગયે उन्होंने प्रचार और प्रसार में अपनी बात रखी और उन्होंने गुजरात के मतदाताओं को एक विश्वास भी दिलाया कि आपकी जो अपेक्षा होगी उससे कुछ सवाया मैं करूंगा क्योंकि उनका जो प्रेम गुजरात के मतदाता भाई बहनों का नरेंद्र मोदी साहब के प्रति जो प्रेम उन्होंने देखा इसके लिए भावुक होकर उन्होंने सामने से बात कही कि आपकी अपेक्षा से मैं ज्यादा करूंगा गुजरात के मतदाता भाई बहनों को आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब के प्रति प्रेम है स्नेह है विश्वास है और अपेक्षा भी है और आज तक उनकी सभी अपेक्षा पूर्ण की गई है इसके लिए उनकी अपेक्षा तो बढ़ती है उसके साथ साथ विश्वास भी बढ़ता है पूरे देश में कोई मतदाता जिसको सबको सबसे प्रिय अगर कोई नेता है तो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब है और उसी वजह से इन वोट में ये प्रेम परिवर्तन भी होता है मैं आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब का आभार व्यक्त करता हूँ हमारे आदरणीय गृहमंत्री श्री अमित भाई शाह साहब कई दिन तक गुजरात में रहे चयन प्रक्रिया से लेके पूरी जो व्यवस्था देखनी थी